नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय पर्यावरण, धोरण पांच जे आसपास जे छे एनु एकम कसोटी जुलाई 2022 23 जुलाई 2022 नु 25 गुण नु संपूर्ण पेपर सॉल्यूशन आपणे वीडियो नी अंदर जोवाना छे। खास आ वीडियो ने सुधी जोता रहेजो अने चेनल बनावतो सौप्रथम खास चेनल ने सब्सक्राइब कर देजो। विद्यार्थी मित्रों, प्रश्न नंबर एक तमे जोई शको छो, तमने अहींया योग्य प्रश्न आप्यो छे, एनी सामे लखवानुं छे मने ओळखो, बराबर। तो पहेलुं छे, हुं वधारे समय सुधी वृक्षनी डाळी ऊपर ऊंधा माथे लटकी रहूं छूं, तो एमां शुं आवशे? स्लोथ। तो पहेलामां तमारे लखवानुं छे स्लोथ। बीजुं छे, हुं रात्रे माणस करता 6 ગણું સારું જોઈ શકું છું, તો માણસ કરતાં 6 ગણું સારું વધારે જોઈ શકે તો કોણ આવશે ભાઈ? વાઘ। શું આવશે આમાં? વાઘ। ત્યારબાદ ત્રીજું છે, હું વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપું છું, તો એમાં આવશે માછલી, બરાબર। હું વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપું છું તો એમાં જવાબ આવશે માછલી। ત્યારબાદ ચોથું છે, હું માણસને શરીરના તાપમાન પરથી શોધું છું, તો શરીરના તાપમાન પરથી માણસને શોધે છે તો એમાં શું આવશે? મચ્છર। ત્યારે પાંચમું છે, હું સુગંધથી રસ્તો શોધી કાઢું છું, તો એમાં આવશે કીડી, બરાબર। ચલો, પ્રશ્ન નંબર એકમાં ખબર પડી ગઈ ને આના 5 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, કંઈ જ કરવાનું નથી। અહીંયા કૌંસમાં આપેલા શબ્દો પરથી જ લખવાનું છે, મેં તમને બધી માહિતી આપી દીધી। હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 2, જેમાં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલું છે, કોને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે અને શા માટે? તો તમારે લખવાનું કે અળસિયાને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે અળસિયું એ જમીનની ફળદ્રુપતા વધારે છે। આ રીતે તમારે જવાબમાં લખવાનું છે કે અળસિયાને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે અળસિયું એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે 2 માર્ક્સનો, બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો તમે લખો એમાં કે બીજનો ફેલાવો એ પવન દ્વારા, બરાબર છે, પછી પાણી દ્વારા અને પ્રાણી દ્વારા, બરાબર છે। પવન પછી પાણી અને પછી પ્રાણી, આ 3 વસ્તુથી બીજનો ફેલાવો થાય। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગુજરાન ચલાવવા માટે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા 4 પ્રાણીના નામ લખો, 1 માર્ક્સનો પ્રશ્ન છે। તો એમાં આપણે લખવાનું છે ગાય, ભેંસ, બકરી, ઊંટ, બરાબર। ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તમને અહીંયા જુદી જુદી ખાદ્ય સામગ્રી આપી છે અને સ્વાદ અનુસાર, કૌંસમાં આપેલી સામગ્રીને સ્વાદ અનુસાર અહીંયા વર્ગીકરણ કરવાનું છે। તો ખારા સ્વાદ, તો એમાં કોણ આવશે ખારો સ્વાદ? તો એમાં મીઠું આવે, બરાબર। તો ખારા સ્વાદમાં તમારે મીઠું લખવાનું છે। ત્યારબાદ ખાટું સ્વાદ, તો એમાં લીંબુ આંબળા લખવાનું છે તમારે। ત્યારબાદ ત્રીજું છે મીઠો સ્વાદ, મીઠો સ્વાદમાં આવશે મધ, ખાંડ, બરાબર, મધ અને ખાંડ આવશે। કડવો સ્વાદ, કડવામાં કોણ આવશે? કારેલા, ક્લિયર। ત્યારબાદ છે તીખો સ્વાદ, તો તીખો સ્વાદ એમાં આવશે મરચાં, લવિંગ અને અજમો, બરાબર, મરચાં, લવિંગ અને અજમો એ તીખો સ્વાદ। ઓકે, આના 5 માર્ક્સ છે, એકદમ સહેલું છે। હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4, ઘઉં વાવવાથી શરૂ કરીને રોટલી બનાવવાની જે પદ્ધતિ છે એ આખી પ્રક્રિયા ઓછામાં ઓછા 5 તબક્કામાં વર્ણવો, તો આના 5 માર્ક્સ છે। તો તમારે લખવાનું પહેલાં કે પહેલાં તો ખેતરમાં ઘઉં વાવવામાં માટે આપણે શું કરીશું, તો ઘઉંના બીજ જે છે, ખાતર જે છે એ નાખવામાં આવે છે, ત્યારબાદ પાણી આપવામાં આવે છે। ત્યારબાદ તમારે એમ લખવાનું કે ભાઈ જ્યારે આપણે બીજ રોપી દઈએ છીએ પછી લણણી કરવાની છે અને લણણી કર્યા બાદ ઘઉં આવે, ઘઉંના જે દાણા હોય એનું લોટ કરવાનું અને લોટમાંથી રોટલી બને, આ રીતે તમારે આખું વર્ણન કરવાનું છે। ઓકે, ચલો પ્રશ્ન નંબર 5, તમને અહીંયા જોડકા આપ્યા છે, જોડકા જોડવાના છે જેના 5 માર્ક્સ છે। ચલો જોઈ લઈએ આપણે, પહેલું છે બટાકા, તો બટાકામાં તમારે શું લખવાનું છે? તો બટાકા જે છે સૂકી અને ખાલી જગ્યામાં રાખો, બરાબર, સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો। ત્યારબાદ લીલી મેથી, વિદ્યાર્થી મિત્રો લીલી મેથીમાં શું આવશે? તો લીલી મેથી જે છે બંધ વાસણમાં રાખો, બરાબર। પછી ખીચડી, બટાકા જે છે એ અહીંયા આપણે જોડકું જોડ્યું, અલગ અલગ કલરથી તમને બતાવીએ એટલે ખબર પડે, લીલી મેથી બંધ વાસણમાં રાખો। ત્યારબાદ ખીચડી જે છે એ વાટકામાં ભરી, તે વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો। દૂધ જે છે, બરાબર છે,
ખીચડીમાં અહીંયા ભીનાશવાળા કાપડમાં વીંટાળીને, ચલો ખીચડીમાં આપણે આ લખીશું. ત્યારબાદ દૂધમાં આપણે એમ લખી શકીએ કે ઉકાળીને રાખો. અને મગ જે છે બરાબર, તો મગમાં શું આવશે, વાટકામાં ભરી દે, વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એકમ કસોટી જુલાઈ 2022નું 25 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. એટલે ખાસ આ તૈયાર કરી દેજો, તમને કાલે પરીક્ષામાં ઉપયોગી થશે. શનિવારના રોજ જે 23 જુલાઈની પરીક્ષા છે તેમાં વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તમારા મિત્રોને, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અન્ય વિડીયોના અન્ય વિષયના જે પેપર સોલ્યુશન છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તે પણ ખાસ જોવાનું ભૂલતા નહીં.